नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, હું છું આપની સાથે પ્રતિ. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી. સૌપ્રથમ વાત કરીએ તો મોરબીના ઝૂલતા પુલ તૂટવાનો જે મામલો છે, જેમાં આરોપી જયસુખ પટેલની અરજી પર આજે સુનાવણી. નિયમિત જામીન તથા હંગામી જામીન અરજી પર પણ સુનાવણી આજે થવાની છે. આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં ચાલતી સુઓ મોટો અરજી દરમિયાન એસઆઈટીએ પણ રિપોર્ટ દાખલ કર્યો છે અને એસઆઈટી રિપોર્ટમાં ઓરેવા કંપનીના સંચાલકોની બેદરકારી છે તેવો ઉલ્લેખ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ત્યારે આ દુર્ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા હતા. સુરતના ભટાર સ્થિત સોસાયટીમાં 28 જુલાઈના અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી બેડરૂમમાં રહેલા કબાટમાંથી સોનાના અલગ અલગ ઘરેણા, કાંડા, ઘડિયાળ, મોબાઈલ તેમજ 5.54 લાખની રોકડ રકમ સહિત 11.36 લાખની મત્તાની ચોરી કરી હતી. આ ઘટનાના પગલે ખાટોદરા પોલીસે મકાન માલિક જગદીશ સુખાભાઈ આહીરની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન પોલીસે અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી તથા તે સમયના એક્ટિવ મોબાઈલ નંબરો પણ ટ્રેસ કરવામાં આવ્યા, જે બાદ એક મોબાઈલ નંબરનું લોકેશન મધ્યપ્રદેશના કનેરી ગામનું મળી આવ્યું હતું, જ્યાં તપાસ કરતા મધ્યપ્રદેશની ચોરીની ઘટનામાં એમપીની પારખી ગેંગનો હાથ હોવાનું જાણવા મળતા એક ટીમ મધ્યપ્રદેશ મોકલવામાં આવી હતી, જ્યાંથી આરોપી સહિતના સાગરીતો દિલ્હીના ખજુરી ચાર રસ્તા નજીક લાગેલ મેળા બહાર પોતાના પરિજનોને મળવા આવવાના હોવાની માહિતીના આધારે ખાટોદરા પોલીસે તાત્કાલિક ટીમો બનાવીને દિલ્હી ખાતે રવાના કરી હતી, જ્યાં પોલીસના માણસોએ ફુગ્ગાનું વેચાણ કરતા ફેરિયાનો વેશ ધારણ કરી આરોપીઓની સતત વોચ રાખીને પોતાના પરિજનોને મળવા આવી પહોંચેલા અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા પારખી ગેંગના મુખ્ય આરોપી અભય ઉર્ફે અક્ષય મોહન સોલંકીને દબોચી લીધો છે. ત્યારે ખાટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ પર હાથ ધરી છે, જે આરોપીએ ઠાકોર પાર્ક સોસાયટીની પાછળ આવેલ આંબાની વાડીની દિવાલ માટે આરોપીઓ લોખંડની ગ્રીલને કોઈ સાધન વડે બેન્ડ કરી બંધ મકાનમાં પ્રવેશ કરી ચોરી કરીને ટ્રેન મારફતે પોતાના વતન ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે ગુનામાં સામેલ અન્ય આરોપીઓની ધરપકડ કરવા પણ ચક્રો ગતિમાન કરાયા છે. જે મુખ્ય આરોપી છે તે ફુગ્ગા વેચવાનો ધંધો કરે છે, જેથી પોલીસે પોતાની કુને વાપરી પોતાનો વેશ પલટો કરી અને કેટલાક ફુગ્ગા વેચવાના મતલબ કપડાં પહેરી અને તેની સાથે 2 દિવસ રહી, ત્યારબાદ તે આઇડેન્ટિફાઈ થતાં તેને દબોચી લેવામાં આવેલો હતો. આરોપીનું નામ છે અભય ઉર્ફે અક્ષય. રખડતા શ્વાનનું આતંક યથાવત છે. વરાછામાં 1 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો. બાળકીને આંખ અને હાથના ભાગે ઈજા પહોંચી છે. આ શ્વાનના હુમલામાં બાળકીને પોતાની એક આંખ ગુમાવી પડી. બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી, તે દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને બાળકીની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીનું ઓપરેશન કરવામાં આવશે તેવું કહેવાઈ રહ્યું છે. તો આજે બાળકી છે તેની આંખ અને કાનના ભાગે ઈજા પહોંચી છે. રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક જાણે વધ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. સુરતમાં 1 વર્ષની બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ શ્વાનના હુમલામાં બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. હુમલામાં બાળકી એક આંખ ગુમાવી છે. 3 દિવસ પહેલા જામનગરમાં પણ આવી જ ઘટના બની હતી. જામનગરમાં શ્વાન એક વ્યક્તિનો જીવ લીધો છે. શ્વાન પાછળ પડતા બાઇકનો અકસ્માત થયો. 1 સપ્તાહ પહેલા આણંદમાં પણ ઘટના બની. ઉમરેઠ પાલિકામાં 10 થી 12 રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો, ત્યારે ઉમરેઠમાં શ્વાને 2 યુવકોને બચકા ભર્યા હતા. તો આ વિશે વધુ જાણકારી મેળવીશું. સુરતથી સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું. કીર્તેશ, રાજ્યભરની વાત કરીએ ત્યાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે, તેમાં પણ ખાસ જો વાત કરું સુરતની, 1 વર્ષની બાળકીને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. કીર્તેશ, બિલકુલ પ્રીતિ, ગુજરાતભરમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં શ્વાનો દ્વારા નાના બાળકોને ટાર્ગેટ કરી તેમના પર હુમલા કરવામાં આવતા હોય છે. છેલ્લા 1 વર્ષમાં સુરતમાં આ 12મો કે 14મો કેસ કહી શકાય, જેમાં 2 થી 3 બાળકોએ જીવ ગુમાવવાની વારી આવી છે. ત્યારે વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતના બરાજા વિસ્તારમાં 1 વર્ષની બાળકી ઘર નજીક રમતી હતી, ત્યારે શ્વાન દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે. તેના હાથ અને આંખના ભાગે શ્વાન દ્વારા કરડવામાં આવ્યું હતું. જોકે બાળકીનો રડવાનો અવાજ સાંભળતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જે પ્રકારે શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો, જેને લઈને બાળકીએ એક આંખ ગુમાવવાની વારી આવી છે. સૌથી મહત્વની વાત છે, શ્વાનોના આતંકને લઈને સુરત મહાનગરપાલિકાએ 60,000 જેટલા શ્વાનો પર રસીકરણ અને ખસીકરણ પાછળ
3 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, પણ સુરતમાં દિવસે ને દિવસે શ્વાનોની સંખ્યા વધી રહી છે, દિવસે ને દિવસે શ્વાનો દ્વારા હુમલાની ઘટનાઓ વધી રહી છે. દરરોજ કહી શકાય સુરતની સિવિલ હોસ્પિટલ હોય કે મહાનગરપાલિકાની સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 100 કરતાં વધુ લોકોને શ્વાન એટલે કે શ્વાન કરાયેલા બાદ હડકવાની રસી લેવી પડતી છે. એટલે કે દરરોજ 100 કરતાં વધુ લોકોને સુરતમાં શ્વાન દ્વારા હુમલો કરવામાં આવે છે, પણ સૌથી વધુ નાના બાળકો શ્વાનોનો ભોગ બની રહ્યા છે. મેં પહેલાં જ કીધું એમ 2 થી 3 બાળકોને છેલ્લા 1 વર્ષમાં સુરતમાં શ્વાન કરડવાને લઈને મોતને ભેટવાની વારી આવી છે. શ્વાનનો આતંક સુરતમાં નથી પણ સમગ્ર ગુજરાતમાં હોય છે. ખાસ કરીને બરોડા વાત કરવામાં આવે, અમદાવાદ, રાજકોટ, આનંદ તમામ જગ્યા પર છેલ્લા 1 અઠવાડિયામાં અલગ અલગ 3 ઘટનામાં શ્વાનોનો આતંક સામે આવ્યો છે. એટલે કે ચોક્કસ રખડતા ઢોરને લઈને સરકાર એક રણનીતિ તૈયાર કરી રહી છે, કહી શકાય કે તેના પર કામગીરી કરી રહી છે, પણ શ્વાનોને રખડતા શ્વાનોના આતંકને લઈને કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે વધુ એક ઘટનાને લઈને સુરતમાં બાળકીને આગ ગુમાવવાની વારી આવી છે. પ્રીતિ બિલકુલ કીર્તિશ, આભાર આપનું જાણકારી આપવા માટે. ભરૂચના ઝઘડિયા રાજપારડી રોડ પર રાત્રિ દરમિયાન નજરે પડ્યો દીપડો. માનવ વસ્તી નજીક દીપડો દેખાયો છે. આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકે દીપડાની તસવીર ખેંચી. વન્યજીવનો વિડીયો છે તે પણ વાયરલ થયો છે. શેરડી કાપવાની સિઝન ચાલતી હોય તે જેથી આશ્રય સ્થાન ગુમાવતા રહેણાંક વિસ્તાર તરફ ઘૂસતા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તો ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ છે. ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, જેમની સામે ફરિયાદ નોંધાઈ છે. નર્મદા પોલીસમાં તેમની ફરિયાદ નોંધાઈ છે. જંગલની જમીનમાં ખેડાણ બાબતે બોલાચાલીનું જે મામલું છે, ત્યારે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે તેમની બોલાચાલી થઈ હતી. કલમ 386 હેઠળ ફરિયાદ નોંધાઈ છે. વન વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો ચેતર વસાવા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચેતર વસાવા કે જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વન વિભાગે તેમની સામે આજે પોલીસ ફરિયાદ છે તે નોંધાવી છે. જાણકારી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે. દીપક, ચેતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ છે, મામલો શું હતો જણાવશો? બિલકુલ, વાત કરીએ તો જે ડેડિયાપાડાની જે જંગલ જમીન જે જંગલ જમીનોમાં ખાસ કરીને જે આદિવાસી જેના ખેરાણ કરવા બાબતે ધારાસભ્યને રજૂઆત આદિવાસીઓ કરીને ધારાસભ્યએ જે કર્મચારી છે વન વિભાગને એમની સાથે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી બાદ ઉગ્ર બોલાચાલી થતા સામસામે મારપીટ પણ થઈ હતી. એટલે જે જે વન વિભાગના કર્મચારીઓ છે વન વિભાગના કર્મચારીઓએ નર્મદા જિલ્લા પોલીસમાં ફરિયાદ કરી છે અને ફરિયાદના 386 હેઠળ ગુનો નોંધાવ્યો છે. એટલે કહી શકાય કે જે ચારો ધારાસભ્ય છે ચારો ધારાસભ્ય વન વિભાગને સામસામે બોલાચાલી થતા આ જે આખો જે ઘટના જે કરી છે ને જેને લઈને નર્મદા પોલીસે ધારાસભ્ય ચેતર વસાવા સામે ગુનો દાખલ કર્યો છે. જી બિલકુલ દીપક, આભાર આપનું જાણકારી માટે. અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટના. બાયડમાં ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લીધો છે. અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. હિટ એન્ડ રનની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો. પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ તરફ રાજકોટના ઉપલેટા હાઇવે પર ગંભીર અકસ્માત. કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે, જેમાં 2 લોકોના મોત થયા છે. અકસ્માતમાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મેળામાંથી પરત આવતા સમયે આ અકસ્માત થયો હતો. રાજકોટમાં બોગસ બિલિંગ કૌભાંડમાં કાર્યવાહી. સોની બજારમાં વીપી જ્વેલર્સ સીલ કરવામાં આવી છે. ડીજીજીઆઈએ જ્વેલર્સના સંચાલકોને પૂછપરછ માટે બોલાવ્યા. પારેખ બુલિયનમાં સર્ચની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ડીજીજીઆઈએ 467 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપ્યું હતું. રાજકોટના ધોરાજીમાં દુકાનમાં ભીષણ આગ લાગી. ફૂલવાડીમાં પતંગની દુકાનમાં આગ લાગી છે. પતંગની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનું માહોલ સર્જાયું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. તો 2 લાખથી વધુનો પતંગનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. મારી દુકાનની બાજુમાં 2 થાંભલા છે. એક ઇલેક્ટ્રિકનો છે ને, એમાંથી અમે બેઠા હતા ને એમાંથી વાયરમાંથી ફટાફટ ફટાકડા જેમ ફટકવા માંડ્યા અને વાયર બળ્યો તો મીટરમાં અને જનરલ બોર્ડમાં આવ્યો એટલે બધી ઠેકડા આગ લાગી ગઈ.
દાહોદના ધાનપુર અને દેવગઢ બારિયામાં વીજ ચોરી ઝડપાઈ છે. એમજીવીસીએલ અને વિજિલન્સની ટીમે અલગ અલગ 25 ટીમો બનાવીને દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ધાનપુર અને દેવગઢ બારિયામાં વીજ ચોરી ઝડપી પાડી છે. વીજચોરો સામે એક દંડનીય કાર્યવાહી પણ કરી હતી. ચેકિંગ દરમિયાન 97 જેટલી વીજ ચોરી ઝડપી પાડી હતી. તમામ વીજચોરોનો પર્દાફાશ કરી વીજચોરો પાસેથી 25 લાખનો દંડ વસૂલ્યો હતો. સુરેન્દ્રનગરમાં હાઈવે પર ખાનગી કારમાં જીવના જોખમે મુસાફરી કરતા લોકોનો વીડિયો સામે આવ્યો છે. માલ સામાન સાથે છાપરા પર બાળકની સાથે 4 જેટલા મુસાફરો જીવના જોખમે સવારી કરી રહ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ટ્રાફિકના નિયમોને નેવે મૂકી લોકો જીવના જોખમે આવી મુસાફરી કરતા હોય છે. તેવામાં કોઈ અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર રહેશે? તે અંગે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સુરતમાં કોર્પોરેટરની ચીમકી બાદ પાલિકા તંત્ર દોડતું થયું. કતારગામ ઝોન ડિમોલિશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રસ્તા પરના લારીઓ સહિતના દબાણો કરાવ્યા ખાલી. વોર્ડ નંબર 7માં લાખોના ખર્ચે બનાવાયેલું શાક માર્કેટ ખાલી ખમ થઈ ગયું છે. રોડ પર આડેધડ શાકભાજીવાળાના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નંબર 7 નગરસેવક નરેન્દ્ર પાંડવ રસ્તા પર ઉતર્યા. અધિકારીઓ કામગીરી નહીં કરે તો એક્શન લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સુરતના કતારગામ ઝોન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા પર લારીઓ સહિતના દબાણો કરાતા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેના પગલે કોર્પોરેટર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવતા જ પાલિકાના અધિકારીઓ દોડતા થયા. ત્યારે કોર્પોરેટરે કહ્યું છે કે ખોટી રીતે કોઈને કનઘડગત કરવાની નથી. ધંધો સૌ કોઈ કરે અને દબાણ ખોટા ન થાય તે પ્રકારે કામગીરી કરવાની છે. ત્યારે દબાણો હટાવીને દંડ વસૂલવામાં આવ્યો હતો. કોર્પોરેટરની ચીમકી બાદ કતારગામ ઝોન અધિકારીઓની કામગીરી સામે આવી હતી. સુરત મનપાના કતારગામ ઝોન દ્વારા દબાણો મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થાનિક નગરસેવક નરેન્દ્ર પાંડવે અધિકારીઓને ચીમકી આપી હતી. અધિકારીઓ કામગીરી નહીં કરે તો એક્શન લેવાની ચીમકી તેમણે આપી. આણંદ ખાતે સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયાએ દીકરીઓ પાસે રિવોલ્વર હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું, જેના બાદ ખુલાસો કરતા કહ્યું કે ઇઝરાયલમાં દીકરીઓને લશ્કરી ટ્રેનિંગ આપવામાં આવે છે. 2003માં ત્યાંની દીકરીઓ પાસે રિવોલ્વર જોતા આવ્યા છે. ભારતની દીકરીઓ પાસે પણ રિવોલ્વર હોવી જોઈએ. ગુજરાતમાં કોઈ તકલીફ નથી. હું તો મેં તેલ અવિયુમાં ઇઝરાયલમાં જોયું, એનો મેં ઈ કલ્ચરનો મેં રાજી પડ્યો, એટલા માટે વ્યક્ત કર્યો કે આજની દીકરી ખંધે ખંધા મિલાવીને રાત દિવસ ફરે છે, હરે છે, અને પોતાની શોખ હોય તો પરવાનો મેળવીને રાખવે. હું તો તમને એમ કહું છું કે સુખી સંપન્ન મોટા બિઝનેસમેનો છે એ પણ પોતાના સંરક્ષક રાખે છે ને, રાજકીય લોકો પણ રાખે છે, તો પણ આપણી દીકરી રાખે તો એ કઈ ફોડવાનું નથી. સોમનાથમાં શ્રી રામનામ મંત્ર લેખન મહાયજ્ઞનો પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામનામ મંત્ર લેખન કરી આ લેખન યજ્ઞનો પ્રારંભ કરાવ્યો છે. ટ્રસ્ટના શ્રીરામ મંદિરમાં સવારે 7:30 થી રાત્રે 8 વાગ્યા સુધી રામનામ લેખન થશે. ટ્રસ્ટ દ્વારા આ લેખન યજ્ઞમાં જોડનારા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ છે. 22 જાન્યુઆરી 2024 રામલલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. ભક્તો અત્યારથી જ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે અને ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા તત્પર થઈ રહ્યા છે. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક. માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના 24,000 કટ્ટાની આવક. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણ ડુંગળીની આવક. ડુંગળીના ભાવ 300 થી 900 રૂપિયા પ્રતિમણ નોંધાયા છે, તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ જણસીથી ઉભરાયું. 24,000 કટ્ટા જેવી ડુંગળીની આવક છે અને 300 રૂપિયાથી લઈ અને 900 રૂપિયા સુધી ખેડૂતોને ભાવ મળે છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો ડુંગળી વેચવા માટે પસંદગીમાં એનું ગોંડલ જ પસંદગીનું કેન્દ્ર હોય છે. કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ભારતમાંથી વેપારીઓ આવવાથી ખેડૂતોને ડુંગળીના ભાવ ખૂબ જ સારા મળે છે. સૌરાષ્ટ્રના ગોંડલમાં સફરજનની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 5 થી 6 હજાર પેટી સફરજનની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં સફરજનની આવકથી ફ્રૂટના વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હરાજીમાં સફરજનના મધ્યમ માલના કિલો ભાવ 30 થી 55 રૂપિયા સુધીના બોલાયા હતા. સારા સફરજનના 1 કિલોના ભાવ 70 થી 90 સુધીના બોલાયા હતા, જે ગત વર્ષની સરખામણીમાં 3 ગણા ભાવ ખેડૂતોને મળ્યા હતા, જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સફરજનનું વેચાણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં થાય છે.
સમગ્ર ગુજરાતની અંદર સફરજનની આવક મોટામાં મોટી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં થતી હોય છે. અંદાજિત 5-6 હજાર બોક્સ સફરજન આવતા હોય છે અને અત્યારે હિમાચલથી લઈ અને કાશ્મીરનો માલ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતો હોય છે. હાલ ગોંડલમાં સફરજનની આવક 6-7-8 ગાડી આવે છે રોજ અને બજાર ભાવ પણ બહુ સારા છે. ગયા વર્ષની કમ્પેરિઝનમાં ડબલ ભાવ છે આ વર્ષે. અત્યારે રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. રાજ્યમાં સવાર સાંજ ઠંડી અને બપોરે ગરમીની બેવડી ઋતુમાં રોગચાળો બેકાબો. રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓની લાઇન. અમદાવાદમાં ફરી ઇન્કમટેક્સ વિભાગનું સુપર ઓપરેશન. 2-3 બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા. સુરતમાં રખડતા શ્વાનો આતંક યથાવત. વરાછામાં 1 વર્ષની બાળકી પર હુમલો કરતા બાળકીએ 1 આંખ ગુમાવી. દર્શકો માટે સ્પેશિયલ 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. રાજકોટ વાસીઓ માટે દિવાળીને લઈને જાહેરનામું બહાર પડાયું. શહેર પોલીસ કમિશનરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું. ઈ કોમર્સના માધ્યમથી ફટાકડા વેચાણ પર પ્રતિબંધ લગાવાયો. રાજકોટ શહેર પોલીસ કમિશનરે ચાઇનીઝ તુક્કલના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ. આતશબાજી બલૂનના વેચાણ પર પ્રતિબંધ લગાવાયો. હોસ્પિટલ શાળા કોલેજની 100 મીટરનો ઝોન સાયલેન્ટ ઝોન જાહેર કરાયો. રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ સમેટાઈ. પુરવઠા મંત્રીની બેઠક બાદ દુકાનદારોનો નિર્ણય. કમિશનના મુદ્દે સસ્તા દુકાનદારોની હડતાલ હતી. 15 દિવસમાં માંગણી સંતોષવાનું આશ્વાસન આપવામાં આવતા આંદોલન સ્થગિત રખાયું. સસ્તા અનાજના દુકાનદારોની હડતાલને લઈને મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન. દુકાનદારો હડતાલ ન સમેટે તો વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. ગામની દૂધ મંડળીઓ થકી કરાશે વ્યવસ્થા. અન્ય સહકારી સંસ્થાઓને સોંપાશે અનાજ વિતરણની વ્યવસ્થા. વૈકલ્પિક વ્યવસ્થાથી અપાશે અનાજનો જથ્થો. સાથે જ ઋષિકેશ પટેલે આપી ચેતવણી. પ્રજાને કોઈ મુશ્કેલી પડશે તો સરકાર ચલાવી નહીં લે. છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી કૌભાંડ લઈને તપાસ. આરોપીને લઈને પોલીસ સ્થળ પર પહોંચી. સિંગલા ગામે નકલી અધિકારી સંદીપ રાજપૂત સાથે પોલીસ પહોંચી. 93 કામોને લઈને 4.15 કરોડનો સરકારને લગાવ્યો હતો ચૂડો. છોટાઉદેપુરમાં નકલી કચેરીના કૌભાંડ મામલે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો. જે કામના સરકારી નાણાં લીધા છે તે સ્થળો પર કોઈ કામ થયા જ નથી. કામ માત્ર કાગળ પર હોવાનું ખુલ્યું. સિંગલા અને ચિલારવાટ ગામે તપાસ કરતા થયો ખુલાસો. છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી કૌભાંડના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા. છોટાઉદેપુર બાદ દાહોદ પ્રાયોજના કચેરીમાં પણ શખ્સોએ કર્યું હતું કામ. દાહોદ પ્રાયોજના કચેરીમાં પણ નકલી અધિકારી કામ કર્યાનું ખુલ્યું. છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરીના કૌભાંડના મામલે વધુ એક આરોપી ઝડપાયો. પોલીસે વધુ એક આરોપીને પકડીને કાર્યવાહી હાથ ધરી. વડોદરાના રહેવાસી અંકિત સુથાર નામનો શખ્સ ઝડપાયો. ખોટા દરખાસ્ત બનાવીને કચેરીમાં પહોંચાડતો હતો શખ્સ. બનાસકાંઠાના રેલવે ફાટક પર આવેલો ઓવરબ્રિજ બિસ્માર બન્યો. ઓવરબ્રિજ પર ગાબડા પડતા કામગીરી પર સવાલ ઉભા થયા. મસમોટા ગાબડા અને ખિલ્લાઓ પણ બહાર આવી જતા લોકોએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માંગ કરી. ડાંગ જિલ્લાના હવામાં આવેલી સિવિલ હોસ્પિટલના ખાનગીકરણને લઈને વિરોધ. કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજી વિરોધ કરાયો. ખાનગીકરણના વિરોધમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા. રોડ પર ઢોરના આતંકને લઈને હાઈકોર્ટે અધિકારીઓને ખકડાવતા અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં આવી ગયું છે. રોડ પર ઢોર દેખાય ત્યાંથી ઢોર પકડવાની કામગીરી તેજ કરી દીધી છે. લોકોને પશુઓના ત્રાસથી મુક્તિ આપવા અમદાવાદ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી દરરોજ 200-300 ઢોર પકડી રહી છે. ચાલુ વર્ષ દરમિયાન કુલ 11,618 પશુઓ પકડવામાં આવ્યા છે, જે પૈકી માત્ર 1,287 પશુઓ છોડવામાં આવ્યા. 457 પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે મહિના પ્રમાણે કેટલા ઢોર પકડ્યા તેની વાત કરીએ તો ક્યારે કેટલા પશુ પકડ્યા. એપ્રિલમાં 1,081, મેમાં 1,122, જૂનમાં 920, જુલાઈમાં 1,281, ઓગસ્ટમાં 1,351, સપ્ટેમ્બરમાં 3,320, ઓક્ટોબરમાં 2,543 ઢોર પકડવામાં આવ્યા છે. હવે રોડ પર ઢોરની સમસ્યા તો દૂર થઈ ગઈ છે, પણ એએમસીની સમસ્યા વધી ગઈ છે. ઢોર પકડની ઝુંબેશના કારણે એએમસીના ઢોરવાડા હાઉસફુલ થવાની તૈયારીમાં છે. બાકરોલ ઢોરવાડામાં 1,388 પશુ છે. દાણીલીમડામાં 2,641 પશુ. નરોડામાં 730 પશુઓ મળી 4,759 પશુઓ છે.
અહીં પશુ રાખવાની ક્ષમતા 5100 છે, એટલે લાંભા વિસ્તારમાં નવું ઢોરવાડું બનાવવાની કામગીરી પણ શરૂ કરી છે. પશુ માલિકો તેમના પશુઓ ન લઈ જતા શહેરની બહાર અન્ય વિસ્તારમાં ઢોરોનું સ્થળાંતર કરાયું છે. છેલ્લા બે મહિનામાં 1826 પશુઓ પાંજરાપોળ મોકલાયા છે. તો આ તરફ બનાસકાંઠા, વડોદરા, પાટણ, ખેડા, કપડવંજની પાંજરાપોળ અને ગૌશાળામાં દર મહિને 1000 પશુ મોકલવામાં આવે છે. અમદાવાદમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે અસામાજિક તત્વોનું આતંક. આ વખતે અમદાવાદમાં અસામાજિક તત્વોના ટોળાએ સરકારી સ્કૂલને ટાર્ગેટ બનાવી અમદાવાદના વણીનગરમાં આવેલા કાંકરિયાની એમસી સંચાલિત સ્કૂલમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળામાં આવા અસામાજિક તત્વોએ આગ ચંપી કરી હતી. જો કે ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ આગ લાગતા રૂમમાં પડેલા દસ્તાવેજ બળીને ખાક થઈ ગયા છે. આ શાળાના સ્થાનિક શિક્ષકે પોલીસને આ અંગે અરજી કરી છે, જેમાં સ્થાનિક કક્ષાએ અસામાજિક તત્વોનો ત્રાસ વધુ હોવાની જાણ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે શાળામાં ઓછા વિદ્યાર્થીઓ હોવાથી શાળા નંબર 4 મર્જ કરી વર્ષ 2021માં બંધ કરી દેવાઈ હતી. ત્યારબાદ તેની સંભાળ ન રાખવામાં આવતા શાળા નંબર 4નું પરિસર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. શાળા પરિસરમાં જ જોવા મળી રહી છે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ ખોલી પોલ. શિક્ષણ ભવનના કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા મંત્રી. ખંભાળિયાના ભંડારિયા ગામે આજે કામ છે તે ચાલી રહ્યું છે. કામ નબળી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું છે. પ્રફુલ્લ પાનસેરિયા અધિકારીઓનો ક્લાસ લીધો. નબળી ગુણવત્તાનું કામ તોડી પાડવા તેમણે સૂચના પણ આપી છે. આ જમીન આખું જમીન વ્યવસ્થિત નાખો અને ફોટા મને મોકલો નવેસર થી બાંધકામ ગાબડા પૂરવા. જમીન દોષ કરી નાખો, મને ફોટા મોકલો બરાબર. સર આખું ડિમોલિશન કરી દેશું. બીમ ના સળી આપડે યુઝ કરવા નથી સર, ખેતી લેવાનું. આ જમીન આખું જમીન વ્યવસ્થિત નાખો અને ફોટા મને મોકલો નવેસર થી બાંધકામ ગાબડા પૂરવા. ₹1200 સારામાં સારો બંગલો બનાવી ઓછા પૈસે આપીએ. આવું કામ નથી ચલાવવું. તોડી નાખો, બધું તોડી નાખો ને જમીન દોષ કરી નાખો, મને ફોટા મોકલો બરાબર. સર આખું ડિમોલિશન કરી દેશું. સ્ટીલ બીમ ના સળી આપડે યુઝ કરવા નથી સર, બધું ખેતી લેવાનું. એજન્સીને સર લેટર કરી દીધું. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ પોલ ખોલી છે. જે પ્રકારે આપ જોઈ શકો છો, દ્વારકાના ખંભાળિયામાં આજે એક ગામ છે કે ત્યાં આ ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ભંડારિયા ગામે ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ આ કામગીરી નબળી હોવાનું સામે આવ્યું છે. કામ નબળી ગુણવત્તાનું હોય તેવું દેખાઈ રહ્યું છે, જેને જોતા પ્રફુલ્લ પાનસેરિયા કે જેઓ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી છે, તેમણે તે સ્થળની મુલાકાત લીધી હતી અને તેમણે કહ્યું છે કે આ કામગીરી નબળી છે, તેથી તેને ફરી બનાવવામાં આવે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. ઓઇલ મેં કોથળ્યું અને દારૂની બોટલો.
गृह विभाग और पुलिस तंत्र सत्वरे आ